નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાત કરીએ અત્યારના તાજા અને મહત્વના સમાચાર વિશે. તો સમાચાર જાણતા પહેલા, જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર ફેક્ટ માસ્ટર પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક પણ કરી દેજો કે જેથી કરીને આવનાર તમામ વિડીયોની નવી માહિતી તમને મળતી રહે. તો મિત્રો, આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ. હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે મિત્રો, રાજ્યના અમુક અમુક વિસ્તારોની અંદર ભારે માવઠું થવાની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અમુક અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદની એટલે કે માવઠાની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મિત્રો, જેમ નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. સાથે સાથે મિત્રો, રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ હોવાનું આ અહેવાલો પણ મળી રહ્યા છે. ત્યારબાદના મુખ્ય સમાચારની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં પલટો આવવાની સાથે સાથે શિયાળાની ઋતુ દરમિયાન પણ મિત્રો માવઠું જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મિત્રો, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ અમુક અંશે માવઠું એટલે કે કમોસમી વરસાદ જોવા મળી શકે છે. મિત્રો, હાલના ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના અમુક અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ નોંધાય એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે મિત્રો, ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર મિત્રો ત્યારબાદ કડકડતી ઠંડી પણ જોવા મળી શકે છે. આ ઉપરાંત મિત્રો, અમુક અંશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ફરી વખત મિત્રો માવઠું નોંધાય એવું પણ આલે અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, વરસાદની તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.